નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ચાલો આજે આપણે બાર સાયન્સ બાયોલોજીમાં ચેપ્ટર નંબર 11 બાયોટેકનોલોજીના સિદ્ધાંતો અને એની પ્રક્રિયાઓ વિશેનો અભ્યાસ કરવાનો છે. આપણે ગયા લેક્ચરની અંદર એના ઇન્ટ્રોડક્શન વિશેનો અભ્યાસ કર્યો હતો. આજના લેક્ચરની અંદર આપણે એના સિદ્ધાંતો અને એની પ્રક્રિયાઓ વિશેનો અભ્યાસ કરવાનો છે. તો ચાલો આપણે એના સિદ્ધાંતો શું છે એના વિશેની ચર્ચા કરીએ. ચેપ્ટર નંબર 11 ની અંદર બાયોટેકનોલોજીના સિદ્ધાંતો. હવે જે બાયોટેકનોલોજી છે એટલે કે આ તકનિકીની અંદર આપણે જોઈએ તો કે બાયોટેકનોલોજીના મૂળભૂત, બાયોટેકનોલોજી એ આ તકનિકીએ મૂળભૂત બે સિદ્ધાંતને જન્મ આપ્યો છે. તો એ બે સિદ્ધાંતો કયા છે અને કેવી રીતના એને જન્મ આપ્યો એના વિશેનો આપણે અભ્યાસ કરીએ. તો પહેલો સિદ્ધાંત, ફર્સ્ટ, જનીન ઇજનેરી વિદ્યા. ચાલો આ પહેલો સિદ્ધાંત છે, જનીન ઇજનેરી વિદ્યા. તો જનીન ઇજનેરી વિદ્યા છે એની અંદર શું હોય છે તો કે જનીન ઇજનેરી વિદ્યાની અંદર કોઈ પણ સજીવના આનુવંશિક દ્રવ્ય એટલે શું, કાં તો એનું ડીએનએ કાં તો એનું આરએનએ. આ આપણું આનુવંશિક દ્રવ્ય છે ડીએનએ. તો કોઈ પણ સજીવમાં એના આનુવંશિક દ્રવ્ય છે એના આનુવંશિક દ્રવ્યની અંદર ફેરફાર કરવામાં આવે, એના આનુવંશિક રસાયણની અંદર ફેરફાર કરવામાં આવે છે અને ફેરફાર કરી આવા રસાયણો જે તે સજીવમાં ઉપયોગ કરવામાં આવે. એટલે કોની મદદથી? જનીન ઇજનેરીની મદદથી કોઈ પણ સજીવના ડીએનએ આરએનએમાં ફેરફાર કરી અને એને સુધારણા કરવામાં આવે તો એને જનીન ઇજનેરી વિદ્યા કહેવામાં આવે છે. એટલે કોઈ પણ સજીવ છે એના બાહ્ય સ્વરૂપમાં ફેરફાર કરવામાં આવે. શું કરવામાં આવે? ફેરફાર. શું કામ? કે એનું આનુવંશિક દ્રવ્ય છે એમાં ચેન્જ કરવામાં આવશે. દાખલા તરીકે કોઈ ડીએનએ છે તો આ ડીએનએની એક શૃંખલા છે, બરોબર? આખી ડીએનએની શૃંખલા છે તો એનો જીનોટાઈપ ક્રમ છે એ આટલો ચેન્જ કરી દેવામાં આવે. કેટલો? આટલો. તો દાખલા તરીકે એ ડીએનએની શૃંખલા આપણે નીચે દોરીએ તો એની અંદર એક આનુવંશિક દ્રવ્યમાં ફેરફાર કર્યો. એ શું ફેરફાર કર્યો એ આપણે કલર ચોક દ્વારા દર્શાવી શકીએ કે અહીંથી આટલું ડીએનએ છે, આટલું ડીએનએ એમાં કંઈક ફેરફાર કર્યો, નવા સજીવનું ડીએનએ એડ કર્યું. તો આવા પ્રકારે એના આરએનએ કે ડીએનએમાં ફેરફાર કરવામાં આવે છે. કોની મદદથી? જનીન ઇજનેરી વિદ્યા એટલે કે બાયોટેકનોલોજીની મદદથી આવો ડીએનએમાં ફેરફાર કરે જેથી કરીને સજીવના બાહ્ય સ્વરૂપમાં જે તે પ્રકારે ફેરફાર જોવા મળે છે. ચાલો સમજાણું આટલે સુધી. તો આવા પ્રકારે કંઈક જનીન ઇજનેરી વિદ્યા જે આ પહેલો સિદ્ધાંત છે. કેનો પહેલો સિદ્ધાંત છે? બાયોટેકનોલોજીનો પહેલો સિદ્ધાંત. આવું કંઈક જન્મ આપ્યો. ત્યારબાદ આપણે જોઈએ તો કે એનો બીજો સિદ્ધાંત છે. બીજા સિદ્ધાંતની અંદર આપણે જોઈએ જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા. કેવું? જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા. બીજો સિદ્ધાંત આવો છે તો કે આ પ્રક્રિયાની અંદર શું કરવામાં આવશે તો કે જે આ પ્રક્રિયા છે જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા છે એની અંદર રસાયણ ઇજનેરી પ્રક્રિયાઓના ઉપયોગથી કોઈ પણ સજીવમાં જ કેવો સજીવ તો કે ઇચ્છનીય સજીવ લેવામાં આવે છે. આવો ઇચ્છનીય સજીવ સ્વરૂપે
પસંદ કરવામાં આવે. આવા ઈચ્છનીય સજીવ સ્વરૂપે શું હોઈ શકે? તો કે આવા ઈચ્છનીય સજીવ સ્વરૂપે સૂક્ષ્મજીવ, સૂક્ષ્મજીવો અથવા સુકોષ કેન્દ્રી કોષો હોઈ શકે છે. આ બેમાંથી કોઈ પણ એક, કાં તો સુકોષ કેન્દ્રી કોષો અથવા સૂક્ષ્મજીવો છે, આનો ઉપયોગ કરી આને જંતુરહિત માધ્યમમાં ઉછેરવામાં આવે છે અને એમાંથી જે તે નિપજો મેળવવામાં આવે છે. તો બીજો સિદ્ધાંત શું છે? જૈવિક પ્રક્રિયા ઇજનેરી વિદ્યા, એની અંદર કોઈ પણ રસાયણ ઇજનેરી પ્રક્રિયાની અંદર, એટલે જે આપણે રસાયણ ઇજનેરી પ્રક્રિયા કરીએ છીએ, એ પ્રક્રિયાની અંદર ઇચ્છનીય સજીવને પસંદ કરવામાં આવે તો એવા સજીવ તરીકે કોનો? સૂક્ષ્મજીવનો અથવા સુકોષ કેન્દ્રીનો ઉપયોગ કરી, આનો ઉપયોગ કરી આવા સજીવોને સંવર્ધન કરવામાં આવે. શું કરવામાં આવે? સંવર્ધન. તો એનો સંવર્ધન માધ્યમમાં જ્યારે ઉપયોગ કરીએ છીએ ત્યારે એને જંતુરૂપ માધ્યમ આપવામાં આવે, એટલે કોઈ પણ પ્રકારનું કન્ટામિનેશન વગરના માધ્યમની અંદર આવા સજીવોનો ઉછેર કરવામાં આવે, ઉછેર કરી અને એમાંથી જે તે નિપજ મેળવવામાં આવે તો એને જૈવિક પ્રક્રિયા ઇજનેરી કહેવામાં આવે. ડીએનએ આરએનએમાં ફેરફાર કરી અને સજીવો સાથે કોઈ ચેડા કરવામાં આવે તો એને જનીન ઇજનેરી વિદ્યા કહેવામાં આવે છે. તો આવા બે પ્રકારના સિદ્ધાંતોનો જન્મ થયો, બાયોટેકનોલોજીના સિદ્ધાંતો આ બે પ્રકારના છે અને આનો ઉપયોગ આપણે આપણા રોજિંદા જીવનમાં ઘણી બધું વસ્તુઓ મેળવવા માટે કરીએ છીએ. તો આવી પ્રક્રિયાનો જે ઉપયોગ કર્યો તો એના માટે આપણે જોઈએ તો આની અંદર જે નિપજ મળી, શું મળી? વિવિધ પ્રકારની નિપજો. તો એ નિપજના એક્ઝામ્પલ જોઈએ તો આ એન્ટી બાયોટિક, એન્ટીબાયોટિક મેળવવા માટે, પછી રસીઓ મેળવવા માટે વિવિધ પ્રકારની અને ઉત્સેચકો મેળવવા માટે આનો ઉપયોગ થાય છે. હવે આપણે એન્ટીબાયોટિક 10મા ચેપ્ટરમાં જોયું, અમુક રસીઓ જોઈ અને ઉત્સેચકો 10મા ચેપ્ટરમાં જોયા. આ બધું સૂક્ષ્મજીવોની અંદરથી આપણે મેળવીએ, જુદા જુદા સૂક્ષ્મજીવોમાંથી જુદી જુદી નિપજો મળે છે તો એના વિશેની ચર્ચા આપણે 10મા ચેપ્ટરમાં કરી હતી. પરંતુ અહીં બાયોટેકનોલોજીનો અહીં ઉપયોગ થયો ત્યારે મેં તમને કીધું બાયોટેકનોલોજી આપણે 11મા 12મા ચેપ્ટરમાં અભ્યાસ કરશે. તો આવી પદ્ધતિનો ઉપયોગ કરી અને આવી વસ્તુઓને બોળા પ્રમાણની અંદર આપણે મેળવી શકીએ છીએ. તો આ પ્રકારે આવી જે આખી આખી પ્રક્રિયાઓ છે એનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે ત્યારબાદ આપણે જોઈએ તો કે ત્યારબાદની જે પ્રોસિજર છે તો કે બાયોટેકનોલોજીના સિદ્ધાંતોની સંકલ્પના સંકલ્પનાત્મક વિકાસ વિશેનો અભ્યાસ કરવાનો છે. બાયોટેકનોલોજીના શેના? બાયોટેકનોલોજીના સંકલ્પનાત્મક વિકાસ વિશેનો અભ્યાસ કરવાનો છે. તો એની અંદર જે પહેલી પ્રોસિજર આવે છે એ પહેલી પ્રોસિજરને શું કહેવામાં આવે છે? તો કે પહેલી પ્રોસિજર છે એનું નામ છે પસંદગીમાન. કેવું? પસંદગીમાન સંવર્ધન. સંવર્ધન વિશે આપણે ખ્યાલ છે, 9મા ચેપ્ટરમાં અભ્યાસ કર્યો. સંવર્ધન કોને કહીએ? પસંદગીમાન એટલે ઈચ્છનીય, આપણે પસંદ કરેલું સંવર્ધનનો ઉપયોગ કરી અને આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે. તો આ પદ્ધતિની અંદર આપણે જોઈએ દરેક સજીવ છે એ સજીવો પ્રજનન કરે. શું કરે છે? પ્રજનન કરે છે. દાખલા તરીકે પ્રજનનના પ્રકારમાં અલિંગી પ્રજનન અને બીજું લિંગી પ્રજનન કરે. તો દરેક સજીવો પ્રજનનની પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે. તો આ પ્રજનનની પ્રક્રિયાની અંદર સજીવ છે એ પોતાનું જનીન દ્રવ્ય છે એની આપલે કરે. કોની? જનીન દ્રવ્યની આપલે કરે છે. એક પેઢીમાંથી બીજી પેઢીની અંદર જનીન દ્રવ્ય ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા કરે છે. તો આ જે બંને પ્રક્રિયાઓ છે એની અંદર આપણે જોઈએ અલિંગી પ્રજનનની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા અને લિંગી પ્રજનન. અલિંગી પ્રજનનમાં કેવો પિતૃ હોય? એક જ પિતૃ હોય. કેટલો? એક જ પિતૃ ભાગ લે છે. જ્યારે લિંગી પ્રજનનમાં બે પિતૃ ભાગ લે છે. કેવા? બે પિતૃ. એટલે આમાંથી જે સંતતિ આવશે એ સંતતિમાં આબેહુ એના પિતૃ જેવું જ ડીએનએ છે. શું કામ? કોઈ એક જ પિતૃમાંથી નવી સંતતિનું નિર્માણ થયું અલિંગી પ્રજનનમાં તો સેમ ટુ સેમ જનીન એના પિતૃ જેવા હશે, એના ડીએનએ કે આરએનએ એના પિતૃ જેવા હશે.
એમાં કોઈ પણ ફેરફાર નહીં હોતો. લાંબો સમય માટે જનીનની જાળવણી કરવી હોય તો એના માટે લિંગી પ્રજનન આવશ્યક છે, અલિંગી પ્રજનન આવશ્યક છે. તો અલિંગી પ્રજનનમાં જનીનની પ્રતિકૃતિ એને ક્લોન જોવા મળે છે, બરાબર છે. જ્યારે આપણે જોઈએ તો કે લિંગી પ્રજનનની અંદર જોઈએ તો લિંગી પ્રજનનમાં બે વિરુદ્ધ જાતિના સજીવો વચ્ચે પ્રક્રિયા થાય છે અને એમાંથી જે સંતતિ ઉદ્ભવે છે એમાં ડીએનએ ફેરફાર હશે. શું કામ? તો કે એમાં બે અલગ અલગ નર પ્લસ માદા આ બંનેના જનીઓ જોડાણા એટલે જે સંતતિ આવશે એ કેવી આવશે? ડીએનએમાં મિશ્રણવાળી આવશે. તો આવી સંતતિ જે લિંગી પ્રજનન કરે છે અલગ અલગ સજીવો, તો એ લિંગી પ્રજનનના અંતે જે તે સજીવો છે એમાંથી જે ઉત્પન્ન થતી સંતતિ છે એમાં આનુવંશિક ફેરફાર જોવા મળે છે. શું કામ? કે ડીએનએ કેવા થયા? મિશ્ર. તો નવી જાતિ મેળવવા માટે, નવી વેરાયટી મેળવવા માટે, સજીવોમાંથી રોગને દૂર કરવા માટેથી આવી વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે સંવર્ધન વિશેનો અભ્યાસ કર્યો છે કે પ્રાણીઓ અને વનસ્પતિઓ વચ્ચે સંવર્ધન કરવામાં આવે છે ઇચ્છનીય લક્ષણોવાળા માટે. સંકર ગાયો, સંકર ભેંસો, સંકર વનસ્પતિઓ મેળવવામાં આવી છે તો એની અંદર આ લિંગી પ્રજનનનો ઉપયોગ કરીએ છીએ એટલે એમાં ડીએનએ એક્સચેન્જ કરીએ છીએ અને ઇચ્છનીય લક્ષણોવાળું ડીએનએ મિશ્ર કરીએ તો એનાથી યોગ્ય પ્રકારની જાતિઓ એટલે પસંદગીમાં સંવર્ધન કરી અને યોગ્ય જાતિઓ મેળવીએ જેથી કરીને આપણે બાયોટેકનોલોજીની અંદર આનો ઉપયોગ કરીએ છીએ, જ્યારે આ બાયોટેકનોલોજીમાં કોઈ ઉપયોગ આવતો નથી. તો આ પ્રકારે અલિંગી અને લિંગી પ્રજનનનો ઉપયોગ કરી અને આવી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે. હવે કોઈપણ સજીવની અંદર એની છતી, કોઈપણ સજીવમાં એની છતી દૂર કરવા માટે, છતી મતલબ ખામી થાય, શું થાય? છતી મતલબ ખામી દૂર કરવા માટે, કોઈપણ સજીવમાં ખામી હોય એને દૂર કરવા માટે એમાં બે પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. જનીન ક્લોનિંગ અને બીજું જનીન સ્થળાંતર. આવી બે પદ્ધતિનો ઉપયોગ કરવામાં, જનીન ક્લોનિંગ એટલે બે ડીએનએનું મિશ્રણ કરવામાં આવે અને કોઈ એક સજીવનું ડીએનએ અન્ય સજીવમાં, કેવું? એક સજીવનું ડીએનએ કોઈ અન્ય સજીવમાં ટ્રાન્સફર કરવાની પ્રક્રિયાને જનીન સ્થળાંતર કહેવામાં આવે. જનીન ક્લોનિંગ કોને કીધું? કે એક સજીવની અને બીજા સજીવનું જનીન મિશ્રણ કરવામાં આવે તો એને જનીન ક્લોનિંગ કહેવાય. બે અલગ અલગ સજીવનું જનીન કેવું કરવામાં આવે? સરવાળો કરવામાં આવે અને એમાંથી મળતી સંતતિ કેવી હોય છે? ક્લોનિંગવાળી. અને જનીન સ્થળાંતર એટલે આ એક સજીવનું ડીએનએ અન્ય સજીવમાં સ્થળાંતર કરવાની પ્રક્રિયાને જનીન સ્થળાંતર કરવામાં આવે. આમાં બે સજીવોનું મિશ્રણ થાય આમાં અને આમાં બંને સજીવોમાંથી એકમાં ટ્રાન્સફર કરવામાં આવે. તો આવા પ્રકારની પ્રક્રિયાનો ઉપયોગ કરી અને આપણે જે તે સજીવની અંદર જે ખામીઓ છે એ ખામીઓને દૂર કરી શકીએ. પરંતુ કોની મદદથી? બાયોટેકનોલોજીની મદદથી આપણે આવું કરી શકીએ છીએ. તો આપણે આવું ઘણી બધી વનસ્પતિઓમાં જોયું કે અલગ અલગ જાતિની વનસ્પતિઓ વચ્ચે, અલગ અલગ જાતિના પ્રાણીઓ વચ્ચે પ્રજનન કરાવી અને નવી નવી સંતતિઓ અને નવા નવા લક્ષણો વિકસાવી શકીએ છીએ. તો આ પ્રકારની પ્રક્રિયાનો ઉપયોગ કરી અને આપણે બાયોટેકનોલોજીનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે આનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? તો કે આનો ઉપયોગ છે, એનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? તો કે પુનઃસંયોજન ડીએનએ પદ્ધતિની અંદર, જેમાં પુનઃસંયોજિત ડીએનએ પદ્ધતિમાં ઉપયોગ કરીએ છીએ. એનો ઉપયોગ, આ બંનેનો ઉપયોગ પુનઃસંયોજિત ડીએનએ પદ્ધતિમાં કરીએ છીએ. આ બંને કરવા માટે, બરાબર, આવું કર્યું એટલે પુનઃસંયોજિત ડીએનએનો ઉપયોગ કરી અને એમાંથી ઇચ્છનીય જનીનને અલગ તારવવામાં આવે છે, અલગ તારવી અને એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. હવે આપણે ઇચ્છનીય લક્ષણો જોતા હોય તો એના માટેના એક્ઝામ્પલ આપણે જોઈએ. કોઈ ગાયમાં દૂધ ઉત્પાદન વધારે છે પરંતુ એની પ્રજનન ક્ષમતા ઓછી છે તો એવી ગાયનું જનીન લઈ જેના પ્રજનન ક્ષમતા વધારે હોય એવી ગાયમાં ટ્રાન્સફર કરવું તો એ આ પુનઃસંયોજિત ડીએનએ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે જેથી કરીને જે એની પ્રજનન ક્ષમતા છે એ વધારે થશે અને ઉત્પાદનની વધારે આવશે. તો બંને પ્રક્રિયા વધારે થાય તો આવનારી પેઢીઓમાં ઉત્પાદન અને પ્રજનન ક્ષમતામાં વધારો થાય. તો એના માટે આવી પુનઃસંયોજિત પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે અને આવી ઉપયોગ કરી અને આપણે નવી નવી વનસ્પતિ જાતિઓ, પ્રાણીઓ જાતિઓ એનો વિકાસ કરી શકીએ માનવના અર્થ માટે, માનવના લાભાર્થી માટે અથવા માનવની જુદી જુદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટેથી આપણે આનો ઉપયોગ કરીએ છીએ. હવે
જોઈએ તો કે જે ડીએનએ નો ટુકડો છે બરોબર છે ડીએનએ નો ટુકડો છે તો આવો ડીએનએ નો ટુકડો જેને પ્લાઝમિડ કહેવાય શું કહેવાય ડીએનએ ના ટુકડાને પ્લાઝમિડ કહેવાય એ સજીવના બાળકોષોમાં ડીએનએ નો ટુકડો સજીવના બાળકોષોમાં સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવતો નથી કોઈ પણ ડીએનએ નો ટુકડો હોય એ કોઈ પણ સજીવના બાળકોષો છે એની અંદર સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવતો નથી સ્વયંજનન એટલે શું તો કે એકમાંથી બે બેમાંથી ચાર આવી ક્ષમતા ધરાવતો નથી એક સજીવ હોય એક ડીએનએ નો ટુકડો એમાંથી બે બને બેમાંથી ચાર બને તો આવી ક્ષમતા ધરાવતો નથી કોઈ પણ ડીએનએ નો ટુકડો હોય પરંતુ જ્યારે ગ્રાહી કોષો સાથે જોડાય છે ત્યારે તે વિભાજન પામી યજમાન ડીએનએ સાથે આનુવંશિક બને છે હવે એને હું કીધું ગ્રાહી કોષો સાથે આ દાખલા તરીકે કોઈ ડીએનએ નો ટુકડો છે આ કેવો છે ડીએનએ નો ટુકડો હવે આ જ ડીએનએ નો ટુકડો કોઈ ગ્રાહી કોષ સાથે જોડાય છે કોની સાથે જોડાય છે કોઈ પણ પ્રકારના ગ્રાહી કોષો સાથે જોડાય છે ત્યારે શું થાય છે તો કે આ ડીએનએ નો કોષ પ્લસ એની અંદર જોવા મળતું કોઈ ગ્રાહી કોષ હવે આ ગ્રાહી કોષ છે બરાબર એની અંદર આવું ડીએનએ જોવા મળે છે એ ડીએનએ સાથે જોડાય એ બેનું મિશ્રણ થાય તો આવા પ્રકારે તો કે આનું ડીએનએ છે એ વ્હાઈટ કલરનું છે તો એનું ડીએનએ આવું છે અને એની સાથે કોનો ટુકડો જોડાય એટલે આ ગ્રાહી કોષ સાથે જોડાણો આવા પ્રકારે બરાબર છે તો આવો ગ્રાહી કોષ સાથે જોડાણો ત્યારે એ આનુવંશિક બને છે જ્યારે વિભાજન પામે છે યજમાનની અંદર એટલે આ કોષ છે એ કેવો થયો યજમાન યજમાનની અંદર આ ડીએનએ એન્ટર થાય એની સાથે જોડાય છે અને પછી એનું વિભાજન થાય એટલે એમાંથી બે બાળકોષો બને કેટલા બે બાળકોષો બને તો એમાં બેમાં એ આનુવંશિક બને છે કેવો બને છે આનુવંશિક એટલે એનું જનીનદ્રવ્ય સ્વરૂપે સ્થાપિત થાય છે તો જ્યારે ગ્રાહી કોષો સાથે જોડાય છે ત્યારે તે વિભાજન પામીને યજમાન ડીએનએ સાથે આનુવંશિક બને યજમાન એટલે આ જે ડીએનએ છે એને કેવું કહેવાય યજમાન ડીએનએ એની સાથે કેવું બને છે આનુવંશિક આનુવંશિક એટલે એનું જનીનદ્રવ્ય થઈ ગયું પેઢી દર પેઢી હવે એ જોવા મળશે બાળકોષોમાં નહીં થાય જ્યારે ગ્રાહી કોષોમાં જોડાય ત્યારે આવી પ્રક્રિયા જોવા મળે છે હવે જો વિદેશી ડીએનએ રંગસૂત્રનો ભાગ બની જાય છે જેથી જેની પાસે સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવે હવે આ આ જે ટુકડો હતો ને એને કેવો કહેવામાં આવે વિદેશી ડીએનએ નો ટુકડો શેનો ભાગ બની ગયો આનુવંશિક દ્રવ્યનો ભાગ બની ગયો તો એની પાસે કેવી ક્ષમતા આવી ગઈ એની પાસે સ્વયં જનન પામવાની ક્ષમતા ધરાવે છે જ્યારે બાળકોષમાં જાય છે ત્યારે નથી ધરાવતો પણ જ્યારે આનુવંશિક ડીએનએ સાથે જોડાઈ જાય છે અને યજમાનના શરીરનો ભાગ બની જાય છે ત્યારે સ્વયંજનન પામવાની ક્ષમતા પણ ક્યારે તો કે જ્યારે આપણા રંગસૂત્રના ભાગ સ્વરૂપે જોવા મળે એક રંગસૂત્રનો ભાગ થઈ જાય ત્યારે એટલે કે આપણું રંગસૂત્ર છે એની અંદર આ ડીએનએ જોવા મળે છે તો એ રંગસૂત્રની અંદર જ્યારે એક ભાગ થઈ જાય રંગસૂત્રનો ત્યારે એ સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવે છે જ્યાં સુધી રંગસૂત્રનો ભાગ નથી થતો ત્યાં સુધી સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવતો નથી એટલે આ ડીએનએ નો ટુકડો કોઈ સજીવમાં પરમેનન્ટ થઈ ગયો તો ત્યારે સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવે છે હવે રંગસૂત્રમાં ડીએનએ નો એક વિશિષ્ટ ક્રમ આવેલો હોય છે જે સ્વયંજનનની ઉત્પત્તિ કહેવાય છે શું કહેવાય તો કે રંગસૂત્રમાં ડીએનએ નો એક વિશિષ્ટ ક્રમ આવેલો હોય છે હવે જે આ વિશિષ્ટ ક્રમ આવેલો છે બરોબર છે આવેલો હોય છે જેને સ્વયંજનન ઉત્પત્તિ કહેવાય છે જેને શું કહેવામાં આવે જેને
સ્વયંજનન ઉત્પત્તિ કહેવાય છે. કેવું કહેવાય છે? સ્વયંજનનની ઉત્પત્તિ કહેવામાં આવે છે. પરંતુ સ્વયંજનનની સ્વયંજનનના પ્રારંભ માટે જવાબદાર હોય છે. આ શેના માટે જવાબદાર હોય છે? તો કે સ્વયંજનનના પ્રારંભ માટે જવાબદાર. સ્વયંજનન એટલે શું? એક ડીએનએમાંથી બે ડીએનએ બનવા. એક ડીએનએમાંથી બે ડીએનએ બનવા એને સ્વયંજનન કહેવાય. પોતાની રીતના પોતાના જેવી જ કોપીઓ બનાવે. સ્વયંજનન એટલે શું? એક ડીએનએ છે એ એકમાંથી બે, બેમાંથી ચાર, પોતાના જેવી એક પિતૃ છે ને એમાંથી અનેક સંતતિ બને. પરંતુ આ સંતતિ છે એ સંતતિ કેના જેવી? આ બે ઉપપિતૃ જેવી. તો આવી અનેક સંતતિઓનું નિર્માણ કરે છે, બરોબર છે, એને સ્વયંજનન કહેવાય. આના વિશેનો અભ્યાસ તમે ચેપ્ટર 6ની અંદર ડિટેલમાં કરશો. સ્વયંજનન કોને કહેવામાં આવે? એટલે સ્વયંજનનની ઉત્પત્તિ એટલે શું? જ્યાંથી સ્વયંજનનની શરૂઆત થાય છે એને સ્વયંજનનની ઉત્પત્તિ કહેવાય. એટલે જ્યાંથી પ્રારંભ માટે જવાબદાર છે એને સ્વયંજનનની ઉત્પત્તિ કહેવામાં આવે છે. તો હવે વિદેશી ડીએનએના ગુણન માટે, આ વિદેશી ડીએનએ છે, બરોબર છે, અહીંયા આપણે કેવું કીધું? વિદેશી ડીએનએ કોને કહે છે? આ જે ડીએનએનો ટુકડો છે એને વિદેશી ડીએનએનો ટુકડો કીધો. આ વિદેશી ડીએનએના સ્વયંજનન માટે, આ ડીએનએના સ્વયંજનન માટે કાં તો રંગસૂત્ર અથવા રંગસૂત્રનો ટુકડો હાજર હોવો જરૂરી છે. કેવો? એનો ટુકડો હાજર હોવો જરૂરી છે. તો એ વિશિષ્ટ શૃંખલા, આ ડીએનએ રંગસૂત્રમાં હોવું જરૂરી છે અને એની વિશિષ્ટ શૃંખલા ધરાવતું હોવું જોઈએ. જો એ વિશિષ્ટ શૃંખલા ધરાવતું હોય તો જ સ્વયંજનન પામી શકે, નકરી સ્વયંજનન પામી શકતું નથી. જો એ વિશિષ્ટ ડીએનએનો ટુકડો આવી વિશિષ્ટ શૃંખલા રંગસૂત્રમાં જોવા મળતી હોય તો આવી રંગસૂત્રની વિશિષ્ટ શૃંખલાને સ્વયંજનનની ઉત્પત્તિ કહેવાય છે. શું કહેવામાં આવે? સ્વયંજનનની ઉત્પત્તિ કહેવામાં આવે છે. અને આ જ પ્રકારે વિદેશી ડીએનએ છે યજમાનમાં આપમેળે સ્વયંજનન પામે છે. હવે આવું જ વિદેશી ડીએનએ શેમાં? યજમાન એટલે બીજા અન્ય કોષમાં ગયું ત્યારે એમાં આપમેળે શું પામે છે? સ્વયંજનન પામે. આ એક હતું, એકમાંથી બે બન્યા, બેમાંથી ચાર બને, ચારમાંથી પાંચ. આ દાખલા તરીકે એક કોષ હતો, વિદેશી ડીએનએ એડ કર્યું, એમાંથી કેટલા બન્યા? બે કોષ. બેમાંથી ચાર કોષ, ચારમાંથી આઠ કોષ બન્યા. તો આવા પ્રકારે કોષ ઝાઝા પ્રમાણમાં જોવા મળે છે. તો આ એક જ હતો, એમાંથી સ્વયંજનન પામ્યું, બે, બેમાંથી ચાર. તો આવા પ્રકારે એ સ્વયંજનનની ઉત્પત્તિ કરે છે. તો આવું આપમેળે જ વિદેશી ડીએનએનો ટુકડો શું થતો હોય? સ્વયંજનન પામતો હોય તો એને શું કહેવામાં આવે? ક્લોનિંગ. શું કહેવામાં આવે? ક્લોનિંગ. એટલે આ એક જ પિતૃની આબેહૂબ અનેક કોપીઓ થયા, કીધું ને, તો એને ક્લોનિંગ કહેવાય. કેવું કહેવાય? ક્લોનિંગ શબ્દ વાપરવામાં આવે છે. અથવા ટેમ્પલેટ ડીએનએની એક સરખી અનેક ક્લોનનું નિર્માણ કરે. કેવું ડીએનએ કીધું? ટેમ્પલેટ ડીએનએનું શૃંખલાનું એક સરખું નિર્માણ કરવું. તો હવે આમાં ડીએનએ જે વાપર્યું હતું દાખલા તરીકે આવા પ્રકારે, તો આવા ડીએનએનું એકમાંથી બે ડીએનએ બન્યા, બેમાંથી ચાર બન્યા, ચારમાંથી આઠ બન્યા, તો એ અનેક ડીએનએની શૃંખલાનું નિર્માણ કર્યું. તો આ પ્રકારની સંરચના છે એમાં બાયોટેકનોલોજીના સજીવોમાં પસંદગીમાન સંવર્ધન વિશેનો અભ્યાસ કર્યો. હવે ત્યારબાદ આના પછીનો ટોપિક આવે છે, કે એના પછીના ટોપિકની અંદર આપણે જોઈએ તો પ્રથમ રિકોમ્બિનેટ ડીએનએનો ટુકડો ક્યારે અને કેવી રીતના નિર્માણ કરવામાં આવ્યો હતો એના વિશેનો અભ્યાસ કરશે, જે આપણે આના પછીના લેક્ચરની અંદર અભ્યાસ કરશે. આજના લેક્ચરમાં આપણે આટલે સુધી રાખશે. અસ્તુ.